આ દ્રશ્ય છે ભાજપના નેતાની લગ્નની ડીજે પાર્ટીના જ્યાં હજારો લોકો બેશરમ બનીને નાચી રહ્યા હોય તેમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ દ્રશ્ય જોઈને તમે પણ કહેશો કે સોશિયલ ડિસ્ટન્સિંગના આવી રીતે ધજાગરા ઉડતા તમે વિશ્વમાં ક્યાંય નહીં જોયા હોય જો કે આ વિડિયો ફરતો થયા બાદ પોલીસ ભોટી પડી હતી અને 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તેમાંના 8 લોકોની અટકાયત કરવામાં આવી છે નમસ્કાર @ગુજરાતમાં આપનું સ્વાગત છે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે સરકાર દ્વારા માત્ર સામાન્ય જનતાને જ અપીલ કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ભાજપના નેતાઓને તો ક્યાં નડે છે કોરોના અને ક્યાં છે તેઓ માટે આ નિયમો જી હા ભાજપના પ્રમુખ સીઆર પાટીલથી માંડીને સામાન્ય કાર્યકર્તાઓ સુધી કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હોય એવી ઘટનાઓ અવારનવાર સામે આવી ગઈ છે ત્યારે હવે વલસાડ જિલ્લાના ધરમપુરના ભાજપના નેતા કેતન વાંઢુનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અહેવાલો મુજબ 26 ડિસેમ્બરના રોજ ધરમપુરમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના નેતા કેતન વાંઢુએ પોતાના લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી અને ઉપસ્થિત મહેમાનો કોઈ પણ પ્રકારની કોરોનાની ગાઈડલાઈનને ફોલો કર્યા વિના સંગીતના તાલે નાચતા હોય તેવો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જી હા ભાજપના નેતાઓ જાણે કાયદાથી પર હોય તેમ કોવિડની ગંભીરતાને લઈને બેફિકર બનીને વારંવાર જાહેરનામાનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે આ વિડિયો વાયરલ થયા બાદ અહીં આટલું મોટું આયોજન થયું જેમાં સેંકડો લોકો હાજર રહ્યા તો શું તેની પોલીસને જાણ પણ ન હતી અથવા તો જો જાણ હતી તો નેતાજીની શરમ તો રાખવી પડે ને ભાઈ શું તે માટે આ કાળા કાન કરવામાં આવ્યા હતા આ એ ગુજરાત પોલીસ છે જેણે અમરેલીમાં સમૂહ લગ્નમાં 17 જાનને પરણ્યા વગર પાછી મોકલી દીધી હતી તેવા વિવિધ સવાલો ઉઠી રહ્યા છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં